હાય ફ્રેન્ડ્સ, ઘણા દિવસો પછી આજે એક મહત્ત્વની પણ ખૂબ જ અગત્યની એવી સ્ટોરી લઈને આવ્યો છું. ભાવ અને ભણતર. એક મંદિર હતું, એમાં બધા જ માણસો પગાર ઉપર હતા. આરતીવાળો, પૂજા કરવાવાળો માણસ, ઘંટ વગાડવાવાળો માણસ પણ પગાર ઉપર હતો. ઘંટ વગાડવાળો માણસ આરતી વખતે ભાવમાં એટલો મશગુલ બની જાય ન રહેતું. ઘંટ વગાડવાળો માણસ પૂરા ભક્તિભાવથી પોતાનું કામ કરતો, જેથી મંદિરની આરતીમાં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા માણસના ભાવના પણ દર્શન કરતા અને એની વાહવા પણ થતી. એક દિવસ મંદિરનું ટ્રસ્ટ બદલાયું અને નવા ટ્રસ્ટીએ એવું ફરમાન જાહેર કર્યું કે આપણા મંદિરમાં કામ કરતા બધા જ માણસો ભણેલા હોવા જરૂરી છે, જે ભણેલા ના હોય એમને છૂટા કરી દો. એવું ફરમાન બહાર પાડવામાં આવતા જ પેલા વગાડવાવાળા ભાઈને ટ્રસ્ટીએ કહ્યું કે તમે આજ સુધી તમારો પગાર લઈ લો ને હવે તમે નોકરી પર આવતા નહીં. પેલા માણસે કહ્યું, સાહેબ ભલે ભણતર નથી પરંતુ મારો ભાવ જુઓ. ટ્રસ્ટી કહે છે, સાંભળી લો, તમે ભણેલા નથી એટલે નોકરીમાં રાખવામાં આવશે નહીં. બીજા દિવસથી મંદિરમાં નવા લોકોને રાખવામાં આવ્યા, પણ આરતીમાં આવતા લોકો પહેલાં જેવી મજા આવતી નથી. ઘંટ વગાડવાળા માણસની ગેરહાજરી લોકોને વર્તાવા લાગી. થોડા લોકો ભેગા થઈ ગયા, પેલા ભાઈના ઘરે ગયા. એમણે વિનંતી કરી કે તમે મંદિરમાં આવો. એ ભાઈએ જવાબ આપ્યો, હું આવીશ તો ટ્રસ્ટીને લાગશે કે આ નોકરી લેવા માટે આવે છે, માટે હું આવી શકીશ નહીં. ત્યાં આવેલા લોકોએ ઉપાય જણાવ્યો કે મંદિરની બરાબર સામે તમને એક દુકાન ખોલી આપીએ છીએ, જ્યાં તમારે બેસવાનું અને આરતીના સમયે ઘંટ વગાડવા આવી અને તમારું કામ કરવાનું. બસ પછી કોઈ નહીં કહે કે તમે નોકરીની જરૂર છે. હવે એ ભાઈએ મંદિરની બહાર દુકાન શરૂ કરી, જે એટલી ચાલી કે એક દુકાનમાંથી બે, બેમાંથી ત્રણ અને ત્રણમાંથી આજે સાત, સાત દુકાન અને ફેક્ટરી થઈ ગઈ છે. હવે એ માણસ મર્સિડીસમાં બેસીને ઘંટ વગાડવા આવતો. સમય વીત્યો, આ વાત જૂની થઈ ગઈ. મંદિરનું ટ્રસ્ટ ફરીથી બદલાયું. નવા ટ્રસ્ટીઓને મંદિરને નવું બનાવવા માટે દાનની જરૂર હતી. મંદિરના નવા ટ્રસ્ટીઓએ વિચાર્યું, સૌ પહેલાં આ મંદિરની સામે ફેક્ટરીના માલિકને પહેલી વાત કરીએ. ટ્રસ્ટીઓ માલિક પાસે ગયા. 7 લાખનો ખર્ચો છે એવું જણાવવામાં આવ્યું. ફેક્ટરીના માલિકે એક પણ સવાલ કર્યા વગર ચેક લખી અને ટ્રસ્ટીને આપી દીધો. ટ્રસ્ટીએ ચેક હાથમાં લીધો અને કહ્યું, સાહેબ સહી તો બાકી છે. માલિક કહે, મને સહી કરતા નથી આવડતું, લાવો અંગૂઠો મારી આપું. આ સાંભળીને ટ્રસ્ટીઓ ચોંકી ગયા અને કહે, સાહેબ તમે અભણ છો? તો આટલા આગળ કઈ રીતે આવ્યા? જો ભણેલા હોત તો ક્યાં હોત તમે? તો પેલા શેઠે હસીને કહ્યું, ભાઈ હું ભણેલો હોત ને તો આ બસ મંદિરમાં ઘંટ જ વગાડતો હોત. સારાંશ, કાર્ય ગમે તેવું હોય, સંજોગો ગમે તેવા હોય, તમારી લાયકાત તમારી ભાવનાઓથી નક્કી થાય છે. શુદ્ધ ભાવનાઓ હશે તો ઈશ્વર અને સુંદર ભવિષ્ય ચોક્કસ તમારો સાથ આપશે. અસ્તુ.